દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર છે જ, અને જેમ બને એમ હજુ ગ્રુપમાં ના જોડાયા હોય તો ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો, જેથી સવારનો 8 વાગ્યાનો વિડીયો, સાંજે 7 વાગ્યાનો વિડીયો, બપોરનો આયુર્વેદનો વિડીયો, ત્રણેય ત્રણ વિડીયો આપ જોઈ શકો ગ્રુપમાંથી ડાયરેક્ટ. અને એ સિવાય પણ બીજા જે કંઈ મેસેજ હોય એ મેસેજ પણ તમને સેન્ડ કરી શકું, માહિતી આપી શકું, બધાને માહિતી પહોંચી જાય એટલા માટે મિત્રો ગ્રુપમાં જોડાવાનું છે. મિત્રો, ગઈકાલે આપણે સંતોષ વિશે વાત કરી કે જે મનુષ્ય, જે ભક્ત સંતોષી છે, જે સંતોષી છે એ મને પ્રિય છે. સંતોષી નર સદા સુખી એ તો આપણે બોલીએ છીએ, પણ સંતોષ, લોભ અને સંતોષ એ એક સિક્કાની બે આ બાજુ છે સાહેબ. જેના જીવનમાં સંતોષ હોય અને લોભ ક્યારેય ના હોય, અને જેના જીવનમાં લોભ હોય અને સંતોષ ક્યારેય ના હોય. લોભ એ માત્ર પૈસાના લોભની વાત નથી કરી. હે અર્જુન, કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, જ્યાં લોભ છે ત્યાં સંતોષ નથી, ને જ્યાં સંતોષ છે ત્યાં લોભ નથી. એક સિક્કાની બે બાજુ છે. લોભ માત્ર પૈસાની વાત નથી કરી. કોઈને વિષયનો લોભ હોય, વ્યભિચારી માણસ હોય, વિષયનો લોભ હોય એને પૈસાનો લોભ બિલકુલ ના હોય. વ્યભિચારી માણસ હોય એને પૈસાનો લોભ ના હોય, એ બધા પૈસા એના વેડ થઈ જાય, દેવું થઈ જાય, ગમે એટલું થઈ જાય, એનો વ્યભિચાર ના છૂટે, કારણ કે એને વિષયનો લોભ છે. એ લોભ ઉપર પણ કુદરતે ચોકડી મારી છે. કોઈ પણ પ્રકારનો લોભ, નેગેટિવ લોભ, જે લોભ પાપનું બીજ પાડે છે, જે લોભ સંસારમાં ભટકાવે છે, એ લોભ કુદરતે વેલિડ નથી કર્યો, ના પાડ્યો છે. અને એટલે બોલ્યા, કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકનું દ્વાર છે. એમને એમ નથી કહ્યું નરકનું દ્વાર સાહેબ. વ્યભિચાર, હું ખાસ કહું છું, અનહકનું ધન, અનહકની સ્ત્રી અને અનહકનો પુરુષ સાહેબ જાનવર ગતિનું કારણ છે. ચેતી જજો, મનુષ્ય પણ જતું રહેશે. માટે ક્યારેય સાહેબ, વારંવાર તુલસીદાસનું કહું છું, પરધન પથ્થર માણીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કીજે હરી ના મિલે તો તુલસી કટે છે બાણ. કદાચ ભાવ ઊભો થઈ જાય વિષયનો, તો હવે આપણી પાસે દ્રષ્ટિ છે, જ્ઞાન છે, તરત જ જેના પર ખરાબ ભાવ થયો એની અંદર બેઠેલા પરમાત્મા એને ના માગો તો અંદર પરમાત્મા છે સાહેબ. અંદર પરમાત્મા, મારી તમારી અંદર જે પરમાત્મા બેઠો છે એનાથી મોટો પરમાત્મા બ્રહ્માંડમાં કોઈ નથી સાહેબ. આ બ્રહ્માંડમાં કોઈ નથી. અંદર બેઠેલા પરમાત્માની હાજરીએ હાર્ટેલી માફી માગી લેજો. આવો ભાવ મારે ના જોઈએ. જેના પર મારી ખરાબ નજર થઈ એ જો મારી બહેન હોય, મારી દીકરી હોય, મારી પત્ની હોય, એના પર કોઈ ખરાબ નજર કરે તો મને ગમે ના ગમે, તો હું કોઈની બહેન દીકરી પર ખરાબ નજર કરું, મા બહેન દીકરી પર કઈથી ગમે? કુદરતનો ગુનેગાર બનો સાહેબ. આ કળિયુગમાં આટલું સાચવશું ને તોય ઘણું છે યાર, ઘણું છે. આટલું સાચવશું તો
આ મોટામાં મોટી કળિયુગમાં પડવાની નિશાની છે, અને કેટલાય પડી ગયા, આમાં કેટલાય પડી ગયા સાહેબ, લપસી પડ્યા. આજે અતો પતો નથી એમનો, એટલે ખાસ સમજજો, વ્યભિચાર એ સાક્ષાત નરકનું કારણ છે સાહેબ. જાનવર ગતિ નહીં, નરકનું કારણ છે વ્યભિચાર. અને જ્યારે 90% લોકો પાસે પાપાનુબંધી લક્ષ્મી આવે, પાપાનુબંધી લક્ષ્મી, તારે સાહેબ એ લક્ષ્મી આવવામાં જાય. લક્ષ્મી જેની આપણે પૂજા કરીએ ધનતેરસના દિવસે એક શક્તિ તરીકે, કે ભાઈ વિષ્ણુ ભગવાનની પત્ની લક્ષ્મી, આવું આપણા શાસ્ત્રોમાં લગ્ન, એનું ધનતેરસના દિવસે દિવાળી પર પૂજા કરીએ યાર. અને એ લક્ષ્મી જ્યારે હું દારૂ જુગારને વ્યભિચારમાં વાપરું, પર સ્ત્રી પર પુરુષ એના માટે વ્યભિચાર માટે વાપરું સાહેબ, આ કળિયુગની અંદર સાહેબ છે ને, એક પત્નીવ્રતા પુરુષ હોય ને એ કળિયુગનો રામ છે, અને એક પતિવ્રતા સ્ત્રી હોય એ આ કળિયુગની સીતા છે સાહેબ. એમાં સહેજે શંકા ના રાખશ. એક પતિવ્રતા ને એક પત્નીવ્રતા આ દુષ્મ કાળમાં હળાહળ કળિયુગની અંદર આ પડતા કાળની અંદર જેને આ પોતાનું ચારિત્ર સાચવી લીધું ને, પોતાનું સીલ સાચ કેરેક્ટર સાચવી લીધું, એ કળિયુગનો રામ ને કળિયુગની સીતા છે યાર. જેને સપનામાં પણ, સપનામાં પણ પર પુરુષનો કે પર સ્ત્રીનો વિચાર ના આવે, પણ વિષયનો લોભ જેને લાગ્યો છે એ નરકનું કારણ છે. વિષયનો લોભ ના હોવો જોઈએ, માણસને પાડી નાખે. કોઈને માન મોટાઈનો લોભ હોય તો, જેને માન મોટાઈ, લોકો મારી વાહ વાહ કરે, લોકો મને માન આપે, લોકો મને મનહરભાઈ 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 કરે, અને મારી પાછળ 50 અજુરિયા ફરતા હોય, આગળ પાછળ બધા ફરતા હોય, આને કહેવાય માન મોટાઈનો લોભ. માન મોટાઈનો જેને લોભ હોય એને પૈસાનો લોભ ના હોય, એને પૈસાનો ના હોય, એને માન મોટાય જ હોય, ભલે પછી દેવું કરવું પડે માન મોટાઈ માટે. 10 લાખ રૂપિયા દવાખાનામાં દાન કરે, જગતની દ્રષ્ટિએ તો આપણને એમ લાગે કે ઓહો હો હો મનહરભાઈએ 10 લાખ રૂપિયા આપ્યા દવાખાનામાં, કેટલું બધું પુણ્ય કમાયા. કુદરત કહેશે ના, એને 10 લાખ રૂપિયા મનહરભાઈએ જે દાન આપ્યું છે હોસ્પિટલમાં, એ ગરીબ લોકો એમાં સેવા કરે, મદદ કરે, સારવાર લે એવા ઇન્ટરેસ્ટથી નથી આપ્યું. એવા ઇન્ટરેસ્ટથી આપ્યું હોય, એવા ભાવથી આપ્યું હોય તો એનું પુણ્ય બંધાય. પણ અંદર 10 લાખ રૂપિયા એટલા માટે આપ્યા કે હું 10 લાખ રૂપિયા આપું દવાખાનામાં. લોકો મારા હાથે રિબીન કપાવે, ઉદઘાટન મારા હાથે કરવાનું કહ્યું છે, મારી તકતી મુકાય સ્ટેજ ઉપર, ઉદઘાટનમાં મને મારું સન્માન થાય, બધા ફૂલહાર પહેરાવે, બધા બુકે આપે, એટલા એ માન મોટાઈનો લોભ, એના માટે મેં 10 લાખ આપ્યા છે. હું કોઈ મંદિરમાં 50 લાખ આપું છું, હું એટલા માટે આપું છું કે ટ્રસ્ટમાં મને ટ્રસ્ટી બનાવે, અને ટ્રસ્ટી તરીકે મને લે, એ મારો ટ્રસ્ટીનો માન મોભો, મેનેજિંગ ડિરેક્ટર બનાવે મને, એટલા માટે હું 50 લાખ આપું છું. ઇન્ટેન્સ ભાવ, હેતુ. કુદરત શું કહે છે, તારી ક્રિયાની નો વેલ્યુ, તું 10 લાખ આપ, 50 લાખ આપ, કરોડ આપ, તારો ઇન્ટેન્સ શું છે, તારો ભાવ શું છે. તારો ભાવ તો માન મોટાઈ મેળવવાનો છે, તારી વાહ વાહ કરે એના માટે તું પૈસા આપું છું. કુદરત કહે છે 1% માથાના વાળની ટોચ જેટલું પુણ્ય ના બંધાય, આ સાહેબ મનહરભાઈની ગેરંટી છે, ગેરંટી છે.
અને એક સામાન્ય માણસ, કોઈ બીમાર માણસ હોય, પૈસા નથી એની પાસે, આની પાસે કશું જ નથી, પેલા પાસે સ્કૂટરે નથી યાર, સાયકલ છે, સાયકલ ઉપર એક વૃદ્ધ ગરીબ માણસને દવાખાને લઈ જાય, એની દવા લે અને 200 રૂપિયાનું બિલ થાય એ માણસ જાતે ચૂકવી દે, સાયકલ પર એને બેહાડીને ખેંચીને લઈ જાય, બેહાડીને લાવે સાહેબ, નિસ્વાર્થ ભાવે, કોઈ માન મોટાઈ નહીં, પુણ્ય અનુબંધાય યાર. કુદરત કે અમે તારો ભાવ જોઈએ છે, તું કયા ભાવથી કર્મ કરું છું એ ભાવમાં પુણ્ય બંધાય છે, તારી ક્રિયાની નો વેલ્યુ 100% સમજી લેજો સાહેબ. આ કુદરતનું સનાતન જ્ઞાન છે, સનાતન સિદ્ધાંત છે, સનાતન કાનૂન છે. કુદરત પણ આ કાનૂનથી બંધાયેલી છે, ક્યારેય ના મળે, ક્યારેય ના મળે પુણ્ય. કોઈને સત્તાનો લોભ હોય, ખુરશીનો લોભ હોય, આપણે જોઈએ છે 5 વર્ષ સુધી સત્તા પર રહ્યા હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય, મિનિસ્ટર હોય, પણ એક વખત જે સત્તાનો નશો ચડી જાય સાહેબ, બધાવા નથી હોતા, પણ જેને જે જે ઘણા 90% હોય, સત્તાનો નશો ચડી જાય સાહેબ, એ નશો છે ને બહુ ખરાબ છે. માન મોટાઈ અને સત્તાનો નશો, એક વખત હાઈટ પર જતો રહે માણસ, એ મારી આગળ પાછળ બંદૂકવાળા બંદૂક લઈને ફરતા હોય, બધા મને જી હજુર જી હજુર જી હજુર કરતા હોય સાહેબ, સાહેબ કરતા હોય, આખા રાજ્યમાં, આખા દેશમાં, આખી દુનિયામાં મારી બોલબાલા થતી હોય, અને સાહેબ પછી એ માણસને સત્તા છોડવી પડે ને, ત્યારે એના માટે પૈસા ગૌણ બની જાય. એટલે લોભને નરકનું દ્વાર એટલે કહ્યું છે કે હું મારી સત્તા માટે, જો મારી ખુરશી કાલે નહીં મળે, મારી ખુરશી જતી રહેશે, તો હું કોળીનો થઈ જઈશ, કારણ કે ટેવ પડી ગઈ છે. હજુરિયા 20-25 હજુરિયા ફરતા હોય, બોડીગાર્ડ ફરતા હોય, જ્યાં જાય ત્યાં લોકો એમને આવકારતા હોય, સાહેબ સાહેબ કરતા હોય, વાહ વાહ કરતા હોય, બધી સારી સારી સગવડો આપતા હોય, આનાથી ટેવાઈ ગયા છે, એટલે એના વગર ના ચાલે. એટલે એ ખુરશી માટે 5 વર્ષે ઇલેક્શન આવે, જેને સત્તાનો નશો હોય સાહેબ, એ માણસ પોતાના બધા જ રૂપિયા ચૂંટણી લડવા વાપરી નાખે. એ એ એ લોભ, સત્તાનો લોભ એના માટે, અરે બધું વાપરી નાખે, દેવું કરી નાખે. ઘણા આવા મેં જોયા છે, દેવું કરી નાખે ચૂંટણીમાં, સરપંચોની ચૂંટણી થાય, કોઈ પણ તાલુકા સભ્યની થાય, ધારાસભ્ય, કોઈ પણ ચૂંટણીઓ, સત્તા, સત્તા નથી છોડવી. કેમ? મને સત્તાનો લોભ છે, સત્તાનો લોભ. લોભ તો કોને ના કહેવાય યાર, સત્તા આપી લોકોએ, મને લોકોએ મને સત્તા આપી છે, બસ મેં મારી ડ્યુટી નિભાવી છે, મેં મારી ફરજ નિભાવી છે, મેં સાચા અર્થમાં મારી ફરજ નિભાવી હશે, અને લોકોને મારી જરૂર હશે તો મારે કહેવું નહીં પડે, એ લોકો ફરી મને ખુરશી પર બેહાડશે, મારે શું કામ કહેવું પડે કે તમે મને મત આપો, ના કહેવું પડે, મારું કામ બોલે યાર, કામ બોલે, ના કહેવું પડે, કહ્યા વગર. મેં ઘણા એવા એવા ગામ જોયા છે, ટીવીમાં આવે છે, કે છેલ્લા 50-50 વર્ષથી સરપંચ બિનહરીફ હોય છે. કેમ આવું? ગામવાળા સામેથી કે ના, અમારે ઇલેક્શન કરવું જ નથી, કે ભાઈ તમે મનહરભાઈ તમે સરપંચ છો ને, 5 વર્ષ તમારો વહીવટ જોરદાર છે, એટલે નથી બનવું, છતાંય કે ભાઈ અમારે તો તમે જ જોઈએ સરપંચ. આને યાર કૃતજ્ઞતા કહેવાય, આને કામ કર્યું કહેવાય. લોકો લોકોના દિલમાં, લોકોના હૃદયમાં તમારું સ્થાન હોય, તમારે કહેવું ના પડે કે મને વોટ આપો, તમારું કામ બોલે. લોકોના દિલ જીતવા પડે સાહેબ, લોકોના દિલ જીતી લીધા હોય ને, આવા 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 અત્યારે છે સાહેબ, આ કળિયુગની અંદર પણ આવા નેતાઓ છે, વિચાર કરો તમે. અને એવાય નેતાઓ છે કે સત્તાને, ખુરશી, સત્તા છોડવા નથી છોડવી, હું કોળી ન થઈ જઈશ, નહીં કહેતા, કહેવત છે.
ઉતર્યા અધિકાર કોડીના, ઉતર્યા અમલદાર કોડીના, એવી કહેવત છે આપણે. પછી કોડીનો થઈ જઈશું, મને મારા આગળ પાછળ કોણ ફરશે, મને જી હજુર કોણ, મારા બોડીગાર્ડ કઈથી આવશે, મારી ગાડીઓ બુલેટ પ્રૂફ ગાડીઓમાં ફરવાનું બધું કઈથી આવશે. ના સહન થાય સાહેબ, આ ભયંકર સત્તાનો નશો. દારૂ કરતાંય ખરાબ છે, સમજી લેજો. દારૂડિયો હારો, દારૂનો નશો તો હોય, બોટલ પીધીને એ છ કલાક નશો રે પાછો ઉતરી જાય તો એમનો એમ. પણ આ જે સત્તાનો નશો છે ને, એ સત્તા માટે માણસ, સત્તાનો લોભ જ્યારે એનામાં ઊભો થાય ને, ત્યારે સાહેબ ના કરવાનું કાળું ધોળું બધું જ કરી બેસે. હા, બધો જેન કેન પ્રકારે કોઈની આતરડી કકડાવી, કોઈનું મફતનું લઈ લેવું, બીજાને દુઃખી કરવો, બધા જ રસ્તા અપનાવી લે. એટલે સત્તાનો નશો, સત્તાનો લોભ ખતરનાક છે સાહેબ. આ હું ભગવાન કેમ બોલ્યા કે લોભ એ નરકનું દ્વાર છે, આટલા માટે બોલ્યા છે. ક્યારે સાહેબ આ સત્તાનો નશો મારી નાખશે? એટલે સત્તામાં લોભ, માન મોટાઈનો લોભ, વિષયનો લોભ, આ બધા જ જે લોભ છે ને સાહેબ, એ માણસને પાડી દે. એટલા માટે સંતોષ જેવું પરમ ધન નથી. સંતોષ મને જે સહજ મળે છે, મને સહજ પૈસો મળે છે એમાં સંતોષ છે, મને સહજ માન મોટાઈ મળે છે સહજ રીતે, એ માન મોટાઈમાં મને સંતોષ છે. મને સહજ રીતે સત્તા મળે છે, કોઈ પણ ટ્રીકો કર્યા વગર સહજ રીતે સત્તા મળે છે, એ મને માન્ય છે. મને એનો લોભ નથી. આજે કાલે ઉઠીને મારી સત્તા જતી રહે, ખુરશી જતી રહે, તોય મને કોઈ મોણાની એક રેખા ના બદલાય. આવી દ્રષ્ટિ અંદર ઊભી થવી જોઈએ. સત્તા હોય તો એવા, સત્તા ના જતી રહે તો એવા. આ ગીતા જ્ઞાનમાં પાવર છે સાહેબ. બાકી લોભ બહુ ખરાબ વસ્તુ છે. અને એમાં યાર કંજૂસ હોય ને, કંજૂસ માણસ એ પોતાની જાત માટે પણ રૂપિયો ના વાપરે, અને પોતાની જાત માટે ના વાપરે તો બૈરો છોરો પાછળ તો કંઈથી વાપરે યાર. આવા લોભિયા મેં બહુ જોયા, બહુ જોયા છે. ઘરમાં એક રૂપિયો ના રાખે, 500 રૂપિયાની જરૂર પડે તો બેંકમાં જઈને 500 રૂપિયા ઉપાડે, આવા મેં જોયા છે. સ્પેશિયલ બેંકમાં જઈને સ્લીપ ભરીને 500 જ ઉપાડે, વધારે નહીં. કેમ? તો કે ઘેર પૈસો રહે તો જેટલા દાડા ઘેર રહે 500 રૂપિયા, એટલા દાડાનું વ્યાજ જાય મારું. આ સત્ય ઉદાહરણ કહું છું. એવું કે 500 રૂપિયા 10 દિવસ મારે ઘેર પડી રહે તો 500 રૂપિયાનું વ્યાજ જાય, એના કરતાં 500 રૂપિયા બેંકમાં હોય તો મારું 10 દાડાનું 500નું વ્યાજ જમા થાય, ભલે 2 રૂપિયા જમા થાય કે 1 રૂપિયો જમા થાય. વિચાર કરો, વિચાર કરો. પોતાની જાત માટે ના ખર્ચે એ યાર, પોતાના કુટુંબને, પોતા બાળકો માટે, મા બાપ માટે, દીકરા દીકરીઓ માટે, બહેનો માટે તો કંઈથી ખર્ચી શકે, અને પોતાના પરિવાર માટે જો ના ખર્ચી શકે તો પછી પરમાર્થને પરોપકાર, બીજાને, બીજાના માટે સુખ માટે ખર્ચવું, એ તો કલ્પના બહારની વાત છે. એ તો કલ્પના પણ ના કરાય. આવા એક કંજૂસ શેઠ પહેલાના જમાનામાં, આ લાઇટ વાઇટ હતું નહીં, વીજળી હતી નહીં, અને એ શેઠ નામું લખવાનું કામ કરે. શેઠ ને શેઠોની 2 જ ઘરમાં, છોકરો મોકરો હતો નહીં, એવાય નામું લખે એટલે એકાઉન્ટ. ફાણસના અજવાળે નામું લખે, વીજળી તો હમણાં આવી, પહેલા તો વીજળી હતી નહીં 40-50 વર્ષથી. એમાં રાત્રે 12 વાગે બાજુના કોઈ ગામમાં મરણ થયું. એ ગામ 10 કિલોમીટર દૂર હતું, અને એ ગામમાં જેનું મરણ થયું, અત્યારે નથી મરણ થાય એટલે બધા ગામના બધા મિત્રો વર્તુળ બધું જોડે જાય, અને તે વખતે જેનો સંબંધીનું મરણ થયું એ શેઠને રાતે બોલાવવા આવ્યો 12 વાગે. શેઠ, આપણે જવાનું છે ને, 20-એક જણા થઈએ છીએ, તે વખત વાહન હતું નહીં, ચાલતા જવાનું હતું. હોવું કે શેઠ, કે આવું ચાલો, કે શેઠ નીકળ્યા અને 20 જણા 10 કિલોમીટર જવાનું, એમાં
5 કિલોમીટર ચાલ્યા અને શેઠને લાઇટ થઈ. હાડું કે છે, હું જે નામું લખતો હતો જે ફાણસના અજવાળે, એ ફાણસ હું બંધ કરવાનું ભૂલી ગયો છું. અને ગઈકાલે જે ફાણસ મેં આખી કેરોસીનથી ભરી છે એની ડબ્બી, હવે હું કહે છે કે આ જઈશ, લાકડે જઈશ, ત્યાંથી આવીશ, 5-6 કલાક નીકળી જશે, ત્યાં સુધી મારું બધું જ કેરોસીન ફાણસ બંધ કરવાની રહી ગઈ, એટલે કેરોસીન તો બધું બરી જશે. આવો આઈડિયા. એટલે એને પેલા લોકોને કહ્યું કે ભાઈ તમે એવું કરો, મારે ખાસ કામ રહી ગયું છે, તમે બધા જાઓ, હું ઘેર જઈને આમ ગયો ને આમ આવ્યો, તમે પહોંચો એ પહેલાં તો હું આવી જાઉં છું ઝડપથી. એટલે ત્યાંથી અડધેથી 5 કિલોમીટરથી પાછો આવ્યો સીટ. ત્યારે તો બારના બંધ હતા, એટલે બાઈને ટકોરા માર્યા શેઠાણી, ઉઠો કે છે. એટલે શેઠાણીને આશ્ચર્ય થયું, એટલે બાર ખોલ્યા વગર અંદરથી જ એમને બૂમ પાડી કે શું કામ પાછા આવ્યા. એટલે બહારથી જવાબ આવ્યો શેઠે કે હું જે નામું લખતો હતો એ ફાણસ બંધ કરવાનું ભૂલી ગયો અને આખી કાલે જ એની ટોંકી ભરી છે, કે એટલે હું પાછો આવ્યો એ બંધ કરવા માટે, કારણ કે કેરોસીન બધું ભરી જાય ને આપણું. એટલે શેઠાણીએ કહ્યું કે તમે નીકળ્યા ને મને ખબર પડી કે તમે ફાણસ બંધ કરવાનું ભૂલી ગયા છો, એટલે ફાણસ તો મેં તમે નીકળ્યા ને તરત જ બંધ કરી દીધી. પણ કે છે, તમે આ કેરોસીનની ગણતરી કરી કે કેરોસીન બધું બરી જશે, તમે એવી બુદ્ધિ ના વાપરી કે હું બંધ કરી દઈશ, અને તમે આયા કે છે, આ તમે એનો કેરોસીનનો હિસાબ માંડ્યો, પણ ગઈકાલે 100 રૂપિયાના તમે ચંપલ લાયા છો, તો એનો હિસાબ મોડ્યો કે છે. હવે ચંપલ પહેરીને તમે 5 કિલોમીટર પાછા આવ્યા, હવે પાછા 10 કિલોમીટર જશો, તો 10 કિલોમીટર તમે વધારે ચાલ્યા, તો 10 કિલોમીટરના ચંપલ તમારા વધારે ગયા, એ બુદ્ધિ વાપરી એનો હિસાબ મોડ્યો કે છે. કેરોસીનનો હિસાબ એટલી બુદ્ધિ ના વાપરી કે હું ઓલવી ન ખેંચ, તે અડધેથી પાછા આવ્યા અને ચંપલ છે તે એટલા વધારે ગહવી નોખ્યા કે છે, હું તમારી જોડે 25 વર્ષથી રહું છું તો હવે હું શીખી ગઈ છું. એટલે શેઠ બહાર રહીને ખડખડાટ હસ્યો, એટલો હસ્યો શેઠ. અરે ગોણી કે પૈનીન તું મને લાઈ કે હું તન પૈનીન લાયો, તાર બાપાને ઘેર હું જોન જોડીને આવેલો, અને 1000 મોણની વચ્ચે તારો હાથ ઝાલીને 4 ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ વટ બંધ તને ઘેર લઈને આવ્યો છું કે, અને મારા ગોરાનું ત્યાં પાણી પીધું છે 25 વર્ષથી કે, તોય કે તું મને ના ઓળખી શકી કે, તું એમ કહું છું ને કે ચંપલનો હિસાબ તમે માર્યો, 10 કિલોમીટર વધારે ચંપલ ઘસાઈ ગયા, હું તને લઈને આવ્યો છું કે, હું તે મારા ગોરાને પાણી પીધું છું, તારો બાપ છું, હું છેતરવ એમ નથી, ચંપલ તો અડધેથી હું પાછો વર્યો ને તહીંથી કાઢીને હાથમાં ઉંચકીને આવ્યો છું, અને હવે પાછો ચંપલ અડધે જઈશ પછી પહેરીશ કે. શેઠોણીએ માથું કૂટ્યું, ઓ બાપા કે આ તો કંજૂસનો બાપ નીકળ્યો કે. અરે રે રે, આવા કંજૂસ હોય સાહેબ, જેને પૈસો છૂટે નહીં પરમાર્થ માટે, પોતાના માટે ના છૂટે, પારકા માટે શું છૂટે યાર. આ મોહ, હે અર્જુન, જે મનુષ્ય અંતકાળે જેવા જેવા ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે, એ જ ભાવને નિસંદેહ બીજા જન્મમાં પામે છે, કારણ કે અર્જુન એવા જ ભાવથી ભાવિત થઈ જાય છે, ખોટું નથી કહ્યું યાર. અને આ લોકો જેને પૈસામાં, મારું ધન, મારો પૈસો, મારો પણ એ જ ચિતરે છે છેલ્લા શ્વાસ સુધી, તિજોરીમાં કેટલી અફળીઓ પડી છે, મારી આટલી અફળીઓ, 25 લાખની અફળીઓ, 40 લાખની અફળીઓ,
આટલું હોડું મેં લીધું છેલ્લા શ્વાસ સુધી, શું થશે મારી એપળીઓનું, શું થશે મારા સોનાનું, એવો જ જીવ છે. અરે જો અંતકાળે જેવા જેવા ભાવનું સ્મરણ કરી એ ભાવ એને હું અમે પૂરો કરાય, અમારો કાનૂન કે છે, કુદરતનો કાનૂન કે છે. ને પછી સાહેબ છે ને ફેનિયો હાપ થાય, ફેનિયો હાપ સમજો, કોબ્રા એ ફેનિયો હાપ થઈ તિજોરીમાં એની આસક્તિ રહી, એફળીઓમાં આસક્તિ રહી, હોનામાં આસક્તિ રહી, ભાવ રહ્યો. કોણ લઈ જશે, શું મારું બધું લૂંટાઈ જશે મારા મર્યા પછી, મારા મર્યા પછી આ લોકો બધું વેડફીનો શું કરે છે બાપા, આખી જિંદગી, આખી જિંદગી જા હો નહીં પીધી અને એમ કરીને ભેગું કર્યું છે. શું થશે, કુદરત કે જા હવે હાચવા, એટલે ફેનિયો હાપ બને બીજા ભાવમાં અને તિજોરીને ચોફેર ફરે, તઈ જ ડબાઈ રહે. તમે બાર એને કાઢો તોય પાછો ને પાછો આવે ને, છો ને એક કિલોમીટર નોખી આવો તો એક કિલોમીટરથી પાછો આવે અને તઈ જ, કારણ કે ભાવ વાસના રહી છે એમાં, પૈસામાં, હોનામાં, ચોંદીમાં, બધામાં. એટલે તઈ તિજોરીને ચોફેર ફર ફર જ કરે, કોઈ ના અડવા દે. કોઈ આમ તિજોરી ખોર મહીથી અડે ને સાહેબ નીચેથી નીકળીને ફેન મોડે, આમ ફેન કોબરાની જેમ નથી આ બધું. માટે ભેલાડો યાર, મનહરભાઈ ભેલાડવા માંડ્યું છે. એક્સેસ વધારાનું જે છે એક્સેસ, મારી સાથે કશું જ નથી આવવાનું સાહેબ. મૃત્યુ પછી માત્ર સારા ને ખરાબ કર્મો આવશે, પાપ અને પુણ્ય આવશે. આજ સુધી એક ફૂટી કોડી કોઈની સાથે ગઈ નથી, અનંતકાળ સુધી કોઈની સાથે જાય નહીં. મિત્રો, આ સમાજના બધા જ ખર્ચા પૂરા કર્યા પછી એક્સેસ વધ્યું હોય, તમારો હક હોય જેના પર, જેના પર તમારી માલિકી હોય, છોકરાઓએ કહી દીધું હોય કે બાપા આ રૂપિયા તમારા છે, તમે જ્યાં વાપરો ત્યાં, યાર દિલ મોટું રાખી અને આપજો બધાને. તમારી આજુબાજુ કોઈ ગરીબ હોય, કોઈ કોઈ ગરીબ બાળકો હોય, ફી ભરવાના પૈસા ના હોય, ચંપલ ના હોય, કપડાં ના હોય, આ બધું તમારી આજુબાજુ તમારા હાથે, બધાને આપજો, આપજો, આપજો યાર. ચાર દાન કયા છે મેં? આહાર દાન, ઔષધ, ઔષધ દાન, વસ્ત્ર દ્રવ્ય દાન, આહાર દાન, ઔષધ દાન, વસ્ત્રદાન અને જ્ઞાન દાન. એની અંદર આપીને પુણ્યના ઢગલા કરી લો યાર. અહીં પુણ્ય મારી સાથે, એ જ પુણ્ય મને મનુષ્ય ગતિમાંથી નીચે નહીં જવા દે, નીચે નહીં જવા દે. જો અમો એફળીઓમો અને હોના ચોંદીમો છેલ્લે સુધી એની ચિંતામાં ચિંતામાં મર્યા તો કોબરા થયા વગર છૂટકો નથી સાહેબ, ફેન મોડવી જ પડશે એમાં કોઈ શંકા નથી. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આવતીકાલે ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.